સામાન્ય કાળના 26મા અઠવાડિયાનું મંગળવાર ધર્મસભા આજે સંત ફ્રાન્સિસ બોર્જિયાનું પર્વ ઉજવે છે. બદલો લેવાની કે બતાવી આપીશું જેવી નકારાત્મક બાબતોને ત્યજી નમ્ર બનીએ, પ્રભુ ઈસુની જેમ સમાધાનકારી વૃત્તિ અપનાવીએ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 9મા અધ્યાયના વચનો 51-56. ઈસુના ઉર્ધ્વારોહણનો દિવસ નજીક આવતો હતો એટલે તેમણે યરૂશાલેમ જવાનો મક્કમ નિર્ધાર કર્યો અને કાસદોને આગળથી મોકલી આપ્યા. તેઓ ઉપડ્યા અને તેમને માટે વ્યવસ્થા કરવા શમરૂનીઓના એક ગામમાં દાખલ થયા. પણ ઈસુ યરૂશાલેમમાં જતા હતા એટલે ગામ લોકોએ તેમનું સ્વાગત કરવાની ના પાડી. આ જોઈને ઈસુના શિષ્યો યાકોબ અને યોહાન બોલી ઉઠ્યા, પ્રભુ આપ કહેતા હો તો અમે અગ્નિને આકાશમાંથી ઉતરીને એ લોકોને ભરખી જવાનું કહીએ? પણ ઈસુએ તેમના તરફ ફરીને તેમને ઠપકો આપ્યો. પછી બધા બીજે ગામ ચાલ્યા ગયા. ઈસુમાં સમાધાનકારી વૃત્તિના દર્શન થાય છે. આજના શુભ સંદેશમાં ઈસુ વાસ્તવિકતા અથવા પ્રવર્તમાન પરિસ્થિતિ સાથે સમાધાન કરે છે. એ સમાધાનકારી વલણનો યાકોબ અને યોહાનમાં અત્યારે તો અભાવ છે. તેઓ બંને ઈસુના સાનિધ્યમાં ધીરે ધીરે શીખશે. આપણે પણ ઈસુના સાનિધ્યમાં રહેવાથી અને સમય ગાળવાથી ઈસુ જેવા બની શકીએ છીએ. યહૂદીઓ અને શમરૂનીઓ એમ બે વાળા ઈસવીસન પૂર્વે 722ની સાલથી ઊભા થયા છે. જેટલું દર્દ જૂનું એટલો એ દર્દ મટવાનો સમય લાંબો. ઇતિહાસમાં ડોકિયું કરીએ તો ખ્યાલ આવશે કે ઇસરાયેલના 12 વંશો બે ભાગમાં વિભાજિત થઈ ગયા. એક ભાગમાં 10 વંશો અને બીજા ભાગમાં 2 વંશો. કાળક્રમે આ 10 વંશોના ભાગ અથવા રાજ્ય પર પડોશી દેશ ઇરાકે ચડાઈ કરી અને તેને હરાવી. ઇરાકનો રાજા ઇસરાયેલના 10 વંશના પુરુષોને ઇરાક લઈ ગયો. એ ઇરાક લઈ જવામાં આવેલા પુરુષોની જગ્યાએ ઇરાકના રાજાએ ઇરાકી પુરુષો મૂક્યા. ઇસરાયેલના 10 વંશોની ઇસરાયેલી સ્ત્રીઓ પર ઇરાકી પુરુષો સાથે લગ્ન કરવા દબાણ આવ્યું. એ સંબંધથી જન્મેલી પ્રજા તે વર્ણસંકર પ્રજા. ઇસરાયેલના 2 વંશોની શુદ્ધ પ્રજાએ આ વર્ણસંકર પ્રજાનું પાટનગર શમરૂન હતું તે પરથી તેમનું શમરૂનીઓ નામ પાડ્યું. આ હતી ઈસવીસન પૂર્વે 722ની સાલ. ઇસરાયેલના 2 વંશો યહૂદીઓ કહેવાયા અને બાકીના શમરૂનીઓ. યહૂદીઓનું મંદિર યરૂશાલેમમાં, શમરૂનીઓનું મંદિર ગેરિઝિમ પર્વત પર. શમરૂનીઓને યરૂશાલેમના મંદિરમાં પ્રવેશ નિષેધ. યહૂદીઓ શમરૂનીઓ સાથે રોટી બેટીનો વ્યવહાર રાખતા નથી. આવી જૂની પુરાણી પરંપરા હોય પછી ક્યાંથી શમરૂનીઓ યહૂદી ઈસુનું સ્વાગત કરે? વળી ઈસુ તો યરૂશાલેમ જતા હતા. જ્યાં જવાનો શમરૂનીઓને પ્રતિબંધ છે એવા શહેરમાં જનાર એમના ગામમાંથી પસાર થાય ત્યારે તેનું સ્વાગત શમરૂનીઓ કેવી રીતે કરી શકે? ઈસુને જરાય ગુસ્સો આવતો નથી. યાકોબ અને યોહાન પર પણ ગુસ્સો આવતો નથી, કારણ માનવ પરિસ્થિતિનો શિકાર છે. ઈસુ હાલ પૂરતું આ પરિસ્થિતિ સાથે સમાધાન કરી લે છે. પોતે અવશ્ય આ વાળા બંધી તોડશે. શમરૂનની બહેન પાસે પાણી માગશે. ચર્મરોગથી સાજા થયેલા અને આભાર માનવા આવેલા શમરૂનીની પ્રશંસા કરશે. ભલા શમરૂનીના દ્રષ્ટાંતમાં શમરૂનીને પુરોહિત અને પુરોહિત સહાયક કરતાં વધુ માનવીય બતાવશે. ધર્મસભાની સ્થાપના પછી સહાયક ફિલિપ શમરૂનીઓ મધ્યે શુભ સંદેશ પ્રચાર કરશે. સમાધાન કરવાની વૃત્તિ ખૂબ ફાયદાકારક છે. એમાં ઉભય પક્ષે ફાયદો છે. ક્યારેક કેટલાક વ્યસન, કેટલાક રિવાજો, કેટલીક વૃત્તિઓના મૂળ એટલા ઊંડા હોય છે કે મહેનત નકામી જશે. હાલ પૂરતું સમાધાન કરી લઈએ, ભવિષ્યમાં એને ઉખેડી નાખી શકીશું.
આશે પરમ પ્રભુજી પાસ પરમ પરાત્પરની છાયામાં જે કરતો નિવાસ જેનો કેવળ રહ્યો છે આશ્રય પરમ પ્રભુજી પાસ પરમ પરાત્પરની છાયામાં જે કરતો નિવાસ શરણો મારું આશય ગઢ તું હે મુજ ઈશ્વર તુજ પે સદા ધારું હે બોલી દે હે પ્રભુજી તું એક જ શરણો મારું આશય ગઢ તું હે મુજ ઈશ્વર તુજ પે સદા ધારું બચાવતા જીવલે નારી આપત માંથી કરશે એ જ ઉગારો જેનો કેવળ રહ્યો છે આશ્રય પરમ પ્રભુજી પાસ પરમ પરાત્પરની છાયામાં જે કરતો પીછામાં સંતાડીને હું તને એ ધરશે એની પાખની છાયા નીચે શરણ તુજને મળશે નિજ પીછામાં સંતાડીને હું તને એ ધરશે એની પાખની છાયા નીચે શરણ તુજને પ્રભુજી તો નિજ તું